હલો દોસ્તો વેલકમ ટુ અમેગા એજ્યુકેશન આપણી ચેનલ ધોરણ નવ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પફુલ છે આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ દસની અંદર ગણિત પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યા એમાં પહોંચ્યા છે આપણે સ્વાધિ એક પોઈન્ટ બેનો દાખલો ત્રીજો આગલા વિડીયોની અંદર આપણે સ્વાદી એક પોઈન્ટ બેનો દાખલા નંબર એક અને બે જોઈ ગયા છીએ એની સારી રીતે તમે પ્રેક્ટિસ કરી છે જે વિદ્યાર્થી મિત્રો એ વિડીયો જોયો નથી એ પહેલાં ખાસ જોઈ લેશો અને પછી આ દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું આજના આ નાનો એવા વિડીયો જો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોશો તો આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો તમે બહુ સારી રીતે સોલ્વ કરી શકશો એની ગેરંટી છે તો વિડીયો ખાસ આખો જોતા રહેશો એને સારી રીતે દાખલાને સમજશો અને પછી પ્રેક્ટિસ કરશો બુકની અંદર લખતા જશો દાખલા નંબર ત્રણ છે અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા લસા શોધવાનો છે ત્રણ પ્રશ્નો આપ્યા છે તમને તેમાં દાખલામાં કીધું છે અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા શોધવાનો છે તો દાખલા નંબર બે આપણે જોયો તો એવી રીતે પણ અહીં તમને ત્રણ સંખ્યા આપી છે અને લસાવીસ ત્રણે નો ગુસ્સા ને લવો છે અવિભાજ્ય અવયવની રીતે હવે મેથડ ક્લિયર છે કે ભાઈ ત્રણેયના અવિભાજ્ય અવયવ પાડી દેવાના પહેલા તો બારના અવયવ પાડીએ બારનો બે વડે ભાગ ચાલશે બે છક બાર બે તેરી છ અને ત્રણ એકા ત્રણ આને આપણે અહીંયા લખી નાખીશું તો બારના અવયવ તમને શું મળે છે બે ગુણા બે ત્રણ હવે એને લખવાના છે ઘાત સ્વરૂપે ઘાત સ્વરૂપે એટલે બે ગુણા બે એટલે બે નો વર્ગ થઈ જશે ત્રણ આ ખાસ યાદ રાખવાનું છે બધાય આ ખાસ યાદ રાખશું બે બે નો વર્ગ પંદરના અવયવ તમને આવડે છે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ પંચાવન અને પાંચ એકા પાંચ તો આના અવયવ મળશે ત્રણ ગુણા પાંચ અહીં આવી જઈએ તો એકવીસ ના અવયવ થશે ત્રણ વડે ભાગ ચાલે ત્રણ એકવીસ સાત ના સાત એકા સાત તો ત્રણ ગુણા સાત આમ તમને ત્રણ અવયવ મળશે એક બારના અવયવ આ પાછો પંદરના આવ્યો અને આ છે ના હવે આપણે ગુસ્સા કેવી રીતે લખીએ છીએ ત્રણે ત્રણ માં સમાન હોય ગુસ્સા તરીકે શું લઈએ છીએ ત્રણે ત્રણ માં સમાન છે તો ગુસ્સા તરીકે ત્રણે એમાં સમાન હોય એવી સંખ્યા અને નાની ઘાત નાની ઘાત એ ઉપર કેટલી ઘાત છે ત્રણમાં એક ઘાત છે તો ગુસ્સા થઈ જશે ત્રણ ત્રણ ને એક ઘાત એટલે ત્રણ જ લસા તરીકે શું લખાય છે બધી જ સંખ્યા મૂકી દેવાની આ મોટી ઘાત બે ગુણા ત્રણ ગુણા પાંચ અને ગુણા સાત આ બધી જ સંખ્યાઓ લઈ લેવાની રિપીટ નહીં કરવાની બે ગુણા ત્રણ લખ્યા હવે ત્રણ આવી ગયા છે એકવાર તો ફરીથી ત્રણ લખવાના નથી અને મોટી ઘાત મોટી ઘાત અહીં જોઈએ તો બે ની મોટી ઘાત બે છે બાકીના બધેમાં મોટી ઘાત એક છે તો બધી જ સંખ્યાને મોટી ઘાત લખાશે તો આમ થશે આનો આપણે ગુણાકાર કરીએ તો બે નો વર્ગ એટલે ચાર ચાર તેરી બાર બાર પંચાસ સાહીઠ અને સાહીઠ સત્તા છ સત્તા બેતાલીસ ચારસો વીસ તો લસા ચારસો વીસ અને ગુસ્સા ત્રણ થશે તો બાર પંદર અને એકવીસ નો ગુસ્સા થાય છે ત્રણ અને લસા થાય છે ચારસો વીસ આ સુધીની રીત બધાને ક્લિયર મેથડ ક્લિયર બધાને અવિભાજ્ય વિયો ઉપાડી દેવાના અહીં નીચે તેને ઘાત સ્વરૂપે લખી દેવાના અને પછી ગુસ્સા તરીકે બધામાં સમાન હોય ત્રણ પદ છે ત્રણે ત્રણમાં સમાન હોય એવી સંખ્યા અને નાની ઘાત મૂકાશે અને લસા તરીકે બધી જ સંખ્યા લઈ લેવાની અને મોટી ઘાત મૂકાશે ચાલ બીજો દાખલો લઈએ બીજો દાખલો છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ નો આ જ રીતે ગુસ્સા લસા શો તો સત્તર આપણે અવયવ પાડીએ પાડીએ તો સત્તર તો અવિભાજ્ય છે સત્તર એકા સત્તર થઈ જાય તો સત્તરના અવયવ એમાં સત્તર છે તો ત્રેવીસ પણ અવિભાજ્ય છે ના કોઈ ભાગ થઈ શકતા નથી ત્રેવીસ એકા ત્રેવીસ જ રહે ખાલી ઓગણત્રીસ ના પણ કોઈ અવયવ થઈ શકતા નથી ઓગણત્રીસ એકા ઓગણત્રીસ રહેશે તમે સત્તર ગુણ્યા એક લખો ત્રેવીસ ગુણ્યા ન લખો તો પણ ચાલે તો સત્તરમાંથી જોઈ અને ગુસ્સા લખીશું તો ગુસ્સા લખાશે કેવી રીતે ગુસ્સા બરાબર શું લખાશે આ ત્રણે ત્રણમાં સમાન હોય તેવી સંખ્યા સમાન કોઈ અવયવ નથી જ્યારે કંઈ સમાન ન હોય તો ગુસ્સા લખાશે જ્યારે ત્રણે ત્રણમાં સમાન કાંઈ નહીં હોય તો ગુસ્સા થશે એક હવે લખીશું લસા લસા બરાબર થઈ જશે અને લસામાં શું લખવાનું અને મોટી ઘાત મુકાય સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ ઘાત આમાં એ જ થશે આ ત્રણેય સંખ્યાનો જે ગુણાકાર આવે એ થઈ ગયો તમારો લસાનો આન્સર તો ત્રણેયનો ગુણાકાર કરીએ તો ગુણ્યા ત્રેવીસ કરીએ જીરો બે સત્તા ચૌદ એક બે કા બે અને ગુણાકાર ત્રણસો એકાણું એને ગુણ્યા ઓગણત્રીસ આપણે કરીએ તો ઓગણત્રીસ એટલે જીરો બે એકા બે બે નો અઢાર બે તેરી છ સાત એકા નવ સંખ્યાનો અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ તો આ રીતે આ ત્રણેય સંખ્યા સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ છે એનો ગુસ્સા થાય છે અને લસા થઈ છે અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ હવે એ તો બધી ગુણાકાર ભાગાકારની ક્રિયા થઈ પણ મૂળ મેથડ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી દેવાના અહીંયા એ અવયવ આવે એને ખાત સ્વરૂપે લખી દેવાના અને પછી નીચે ગુસ્સા તરીકે આ ત્રણેયમાં સમાન હોય ગુસ્સા એટલે ત્રણેયમાં સમાન હોય એવી સંખ્યા નાની ખાત અને લસા એટલે બધા પદને મોટી ઘાત જોઈએ આપણે ત્યાર પછીનો દાખલો ત્રીજો એપો છે આ ત્રીજા દાખલાની પ્રેક્ટિસ પહેલાં તમે જાતે કરો વિડીયોને પોઝ કરી અને જાતે પહેલા ગણો અને પછી દાખલો હું જે ગણાવશે એની સાથે ચેક કરું આઠ નવ અને પચીસ છે આઠ ના અવયવ આપણે પાડીશું બે ચોકા આઠ બે તું ચાર અને બે કાવ્ય નવના અવયવ પડશે આ રીતે નવને કેટલા વડે ભાગી શકાય ત્રણ વડે ત્રણ તેરી નવ ત્રણ ને શું થશે ત્રણ અવિભાજ્ય ત્રણ એકા ત્રણ 25 ના અવયવ પાડીએ તો શું થશે 25 નો પાંચ વડે ભાગ ચાલશે પાંચ 25 અને પાંચ એકા પાંચ તો ત્રણેય અવયવ તમારી પાસે છે 8 ના અવયવ અહીં લખીશું આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે લખવાના બે ની ત્રણ ઘાત અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ છે એટલે થઈ જશે ત્રણ ની બે ઘાત અહીં પાંચ ગુણ્યા પાંચ છે એટલે થઈ જશે પાંચ ની ઘાત આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે આ જવાબ જુદો આ જુદો અને

બે નો એટલે બે દુ ચાર દુ આઠ ત્રણ નો વર્ગ એટલે નવ આઠ નો બોતેર બોતેર ગુણા એટલે બોતેર છત્રીસ અને અઢારસો તો આનો આન્સર થઈ જશે અઢારસો લસા આવશે ને ગુસ્સા આવશે એક તો આઠ નવ અને પચીસનો ગુસ્સા એક થઈ છે લસા અઢારસો થઈ છે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો પણ એકવાર જાતે પ્રેક્ટિસ કરવાની પા બુકની અંદર લખતા જશો આની સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું થોડી પ્રેક્ટિસ મૂકીશ અગાઉના બોર્ડના પેપરમાં દા પૂછાયેલા દાખલા મૂકીશ એને તમે સોલ્વ કરીને આન્સર લખશો અને ખાસ બધાને વિનંતી છે કે જે વિડીયો આ જોવે છે દરેક વિદ્યાર્થી નીચે કોમેન્ટ કરે ખાસ કોમેન્ટ કરે કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને નીચે ડિસ્ક્રિપ્શનના દાખલા છે ને આન્સર પણ આપશો